પોતાના
જોડાયેલા હતા. પહેલો પ્રશ્ન આપો છે, બરાબર પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો એમાં જવાબ આવશે મંગલ પાંડે, બરાબર. બીજો પ્રશ્ન છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી? તો હિન્દુ મુસ્લિમ એકતા તોડવા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ત્રીજો પ્રશ્ન છે, ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોને જબરદસ્ત પ્રતિસાદ કર્યો હતો? તો એની અંદર ઓખામંડળ વિસ્તારની અંદર જોધા માણેક અને મોહુ માણેક છે એ બે વ્યક્તિઓએ જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો અંગ્રેજો સામે. ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં ઈસવીસન 1857 નો જે સંગ્રામ થયો હતો તે સંગ્રામની અંદર કયા કયા સ્થળો જોડાયેલા હતા? તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠાના સ્થળો એ સમયે સંગ્રામની અંદર જોડાયેલા આપણે બતાવે છે, બરાબર દર્શાવે છે. તો આ પહેલો પ્રશ્ન આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે બીજા પ્રશ્ન ઉપર આપણે જઈશું. તમારે પણ સાથે સાથે આ વસ્તુ લખવાની છે નોટબુકની અંદર. તમારી પાસે જે પણ ઘરે નોટબુક છે એની અંદર ભારતનું
भारत ने कच्चा माल नु स्थान अने पक्का माल नु बजार बनावा मांगता हता। तेओ कच्चा माल नु Thank you.
અંદર લખી શકીએ છીએ બરાબર દુષ્કાળ જેવી પરિસ્થિતિ વારંવાર આવતી જેના કારણે એમ કહેવાય કે અનાજની અછત ઊભી થતી હતી લાખો ભારતીય દુષ્કાળમાં ખપ્પર પર હુમાઈ ગયા હતા ભારતમાં મૂળ ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ હસ્તકળા કારીગર એ બધું જ નાશ પામ્યું હતું ઈસવીસન 1857માં સંગ્રામ થયો ત્યારે રાજા અને જમીનદારો સાથે ખેડૂતો કારીગર વર્ગ પણ મોટા પાયે સંગ્રામમાં ભેગો થયેલો જોવા મળતો તો આર્થિક કારણે અંદર આટલા પોઈન્ટ આપણે લખી શકીએ છીએ બરાબર ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારત ભયંકર શોષણ કર્યું હતું ભારતમાં વિદેશી વેપારનો નાશ કર્યો હતો ભારતને નેતાઓ કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા આ રીતે તમે પોઈન્ટ લખી શકો છો આ ટૂંકમાંની અંદર બરાબર આ પ્રશ્નની અંદર બીજી ટૂંકમાં તમને આપેલી છે નેતાગીરી એટલે કે ભાઈ કેન્દ્રની અંદર એક નેતા નહોતો બરાબર કે જે આ બધી જ વસ્તુઓને હેન્ડલ કરી શકે
1857 માં આ સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા. મોટી વ્યવસ્થા જેના કારણે ઊભી થતી હતી, રાજાઓ અને જાગીરદારો એમ કહેવાય કે કોઈનો હુકમ માનતા નહોતા, તેમની પાસે સીસ પણ ન હતી. સંગ્રામમાં મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓનું નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ છે એ નિષ્ફળતાનું મુખ્ય કારણ બન્યું હતું. આ વિધાનની સ્પષ્ટતા આ રીતે તમે કરી શકશો, બરાબર. પછી છે ત્રીજો, 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર ચર્ચા કરો. તો ભાઈ એનું સ્વરૂપ કેવું હતું? સ્વરૂપ એટલે ભાઈ 1857 નો આ જે સંગ્રામ થયો એ તમને ઇતિહાસની અંદર ભાઈ કઈ રીતે, તો આપણે લખી શકીએ છીએ કે વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનોએ 1857ના સંગ્રામને જુદા જુદા સ્વરૂપે આપ્યું છે. અંગ્રેજોએ તે માત્ર સૈનિક વિદ્રોહ કહે છે, કેટલાક ભારતીયો તેને જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડ રાજપુરુષ ઇઝરાયલ તેને રાજકીય અને ધાર્મિક બળવો પણ માને છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ કહે છે, બરાબર. આવું જ પટણી સીતારામ રામાયણનું માનવું છે કે ડોક્ટર સેને પણ તેને સ્વતંત્ર સંગ્રામની માં આપી છે. જો કે સિપાહીઓના બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધા જ બતાવે છે કે વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે મહાપ્રેરણા સ્ત્રોત હતું એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. જે 1857નો સંગ્રામ હતો એ આ સ્વરૂપે આખો વિસ્તાર પામેલો છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. એના પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ લખો, બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન છે કે 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયું સ્થળનો સમાવેશ નથી થતો? તો એમાં પ્રશ્ન 1 માં સી ઓપ્શન આવશે, ચંદીગઢ. ચંદીગઢ છે એનો સમાવેશ થતો નથી, બરાબર. બીજું છે કે ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ વ્યક્તિ હતા? કયો અંગ્રેજ હતો? વેલેન્સલી હતો, ડેલહાઉસી હતો, યુરોઝ હતો કે મેજર હ્યુસન હતો? તેમાં બી જવાબ આવશે, ડેલહાઉસી. આખો પ્રશ્ન લખતી નથી, બરાબર, સીધો જવાબ લખેલો છે, પણ તમારી નોટબુકમાં તમારે પ્રશ્ન અને જવાબ બંને લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3 છે કે એન્ડફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનું સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર, ગાય અને કૂતરો, ઘેટા બકરા કે ઊંટ ભેંસ? તો એમાં જવાબ આવશે એ, ગાય અને ડુક્કર. આગળની માહિતી